अगर बात करिए वधु एक महत्वना ब्रेकिंग न्यूज सामे आवी रह्या छे, जे रीते समाचार सामे आवे छे, प्रधानमंत्री किसान सम्मान निधि योजना में गैररीतिनुं षड्यंत्र बहार आव्युं छे। 20 लाख थी वधु अयोग्य खेडूतोने मळ्यो योजनानो लाभ। मापदंड हेठळ न आवता लोकोने 1364 करोड़ चूकवामां आव्या छे। आरटीआईना खुलासामां समग्र माहिती बहार आवता खळभळाट मच्यो छे। गुजरात सहितना 5 राज्यमां वधु गैररीति थई होवानी घटना सामे आवी छे। आरटीआई में थयो छे घटस्फोट, जेमां प्रधानमंत्री किसान सम्मान निधि योजना की अंदर करोड़ों रूपयानी गैररीति थई होवानुं बहार आव्युं छे। 20 लाख थी वधु अयोग्य खेडूतोने आ योजनानो लाभ मळ्यो होवाना खुलासा थया छे। मापदंड हेठळ न आवता लोकोने किसान निधिनी जे रकम आपवामां आवी छे तेने लईने आरटीआईमां घटस्फोट थयो छे। प्रधानमंत्री किसान सम्मान निधि योजना में गैररीति सामे आवी छे। तो आज मुद्दे जोड़ाशे अमारा सहयोगी परेश चव्हाण। परेश, जणावो के जे रीते समग्र गैररीतिनुं कौभाड आरटीआई में बहार आव्युं छे, शुं छे समग्र माहिती? विशाल, जो विस्तार थी वात करिए तो आ योजनानो प्रारंभ 2018 માં થયો હતો અને આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 22000 રૂપિયાની સહાય મળે છે અને આવા ખેડૂતો જે છે તે ખેડૂત કોમન સર્વિસ સેન્ટરમાં ખાતે જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે। गुजरात सहित आखा देश में एवं 11 करोड़ खेडूतो छे कि जेने आ योजना लाभ मळे छे। हवे कॉमनवेल्थ ह्यूमन राइट्स इनिशिएटिव नामनी एक संस्था छे कि जेना वेंकटेश नायर नामना एक व्यक्ति आरटीआई हेठळ एक माहिती मांगी हती अने ए माहितीमां एवो खुलासो थयो छे कि प्रधानमंत्री किसान सम्मान निधि योजना अंतर्गत 20,48,000 एवा खेडूतो छे कि जेवो अयोग्य छे, आ योजनाना जे मापदंडो छे तेनी अंतर्गत नथी आवता, छतां पण आ ખેડૂતોને 1364 કરોડની ચૂકવણી થઈ છે। મતલબ કે આ યોજનામાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ છે, જેના કારણે જે ખેડૂતોને આનો લાભ મળવો જોઈએ તે નથી મળ્યો અને જે અયોગ્ય ખેડૂતો છે તેમને આ યોજનાનો લાભ મળ્યો છે। આંકડો પણ ખૂબ જ મોટો છે, 1364 કરોડ। તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જે જવાબ આપવામાં આવ્યો છે તે પ્રમાણે લાયકાત નહીં ધરાવતા ખેડૂતો પાસે આ પૈસા પહોંચી ગયા છે તેવું જે મંત્રાલય છે, કૃષિ મંત્રાલય, તેમણે એક્સેપ્ટ કરી લીધું છે। અને આ જે ગેરરીતિ છે તેમાં બે કેટેગરીનો સમાવેશ થાય છે। પહેલી કેટેગરીમાં એવા ખેડૂતો છે કે જેના મારફતે યોગ્ય લાયકાત ધરાવતા નથી, જ્યારે બીજી કેટેગરી એવી છે કે જેમાં એવા ખેડૂતો છે કે જેઓ આવકવેરો ભરે છે। એટલે બંને કેટેગરી એવી આવે છે કે જે આ માપદંડમાં જે છે ધારાધોરણમાં ફીટ બેસતા નથી, છતાં પણ તેમને આટલી મોટી રકમ ચૂકવાય છે, એટલે ખૂબ જ મોટો ઘટસ્ફોટ છે અને બની શકે કે જો આની તપાસ પૂરી થાય તો કદાચ જે ગેરરીતિ છે તેનો આંકડો પણ કદાચ વધી શકે। ચોક્કસથી આભાર। તો અત્યારે હાલમાં જે રીતે અમારા સહયોગી જણાવ્યું કે જે રીતે અત્યારે હાલમાં આ કિસાન નીતિની અંદર જે રીતે કૌભાંડ સામે આવ્યું છે, આરટીઆઈમાં સમગ્ર બાબતનો ખુલાસો થયો છે અને તેને લઈને અત્યારમાં જે ચોંકાવનારી વિગત બહાર આવી છે તેમાં ગુજરાત સહિતના 5 રાજ્યોમાં વધુ ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગેરરીતિનું કૌભાંડ આરટીઆઈ દરમિયાન બહાર આવ્યું છે, જેમાં 20 લાખથી વધારે અયોગ્ય ખેડૂતોને મળ્યો છે યોજનાનો લાભ।